नमस्कार विद्यार्थी मित्रों, तमारू हार्दिक स्वागत है एज्युकेशन इन गुजराती चैनल पर। आज आपणो टॉपिक है धोरण 9 विषय सोशल साइंस, जेमां आपणे जोईए चेप्टर 5। तेमनुं नाम है भारत आज़ादी तरफ प्रयाण। तेमां आपणे विभाग एमां जोईए कि नीचे आपेला प्रश्नना मागे मुजब उत्तर आपो, प्रत्येकनो एक गुण है। तेमां आपणे प्रश्न पहेलो जोईए कि योग्य जोड़का जोड़ो, तेमां पहेलू छे विभाग अमा भारत में स्वतंत्र दिन की सौ प्रथम उजवणी, तेमां आवशे 26 जान्युआरी 1930 ना रोज। त्यारबाद बीजू छे दांडी कूचनो प्रारंभ, तेमां आवशे 12 मार्च 1930 ना रोज। त्रीजू छे करेंगे या मरेंगे नुं सूत्र, तेमां आवशे बीजू गांधीजी। चौथू हिंदना प्रथम हिंदी गवर्नर, તેમાં આવશે ચક્રવર્તી સિંહ રાજગોપાલાચારી। ત્યારબાદ આપણે જોડકું બીજું જોઈએ કે ઈસવીસન 1927 તેમાં આવશે સાયમન કમિશનની નિમણૂક થઈ। ઈસવીસન 1931માં ગાંધી અરવિંદ સમજૂતી થઈ અને ઈસવીસન 1942માં સુભાષચંદ્ર બોઝ જર્મની પહોંચ્યા। ઈસવીસન 1947માં બ્રિટિશ પાર્લામેન્ટે હિન્દ સ્વતંત્ર ધારો પસાર કર્યો। ત્યારબાદ આપણે જોઈએ પ્રશ્ન બીજો છે કે નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો। તેમાં પહેલું જોઈએ કે સાયમન કમિશનના બધા જ સભ્યો હિન્દીઓ હતા, એ વિધાન છે એ ખોટું છે। ત્યારબાદ બીજો વિધાન જોઈએ કે શ્રી જવાહરલાલ નહેરુએ નહેરુ અહેવાલ તૈયાર કર્યો હતો, એ વિધાન પણ ખોટું છે। ત્યારબાદ ત્રીજું વિધાન જોઈએ કે ગાંધીજીએ સાબરમતીના હરિજન આશ્રમથી દાંડી યાત્રા શરૂ કરી હતી, એ વિધાન ખરું છે। ત્યારબાદ ચોથું વિધાન જોઈએ કે હિન્દ છોડોની લડતના સમયે ગાંધીજીએ પ્રજાને સૂત્ર આપ્યું કરેંગે યા મરેંગે, એ વિધાન ખરું છે। ત્યારબાદ પાંચમું વિધાન જોઈએ કે ગાંધીજીએ પહેલી ગોળમેજી પરિષદમાં હાજરી આપે, એ વિધાન ખોટું છે। છઠ્ઠું સાયમન કમિશનનો વિરોધ કરતા થયેલા લાઠીચાર્જથી લાલા લજપતરાયનું મૃત્યુ થયું હતું, એ વિધાન ખરું છે। સાતમું જવાહરલાલ નહેરુને નેતાજીનું હુલામણું નામ મળ્યું હતું, એ વિધાન ખોટું છે। આઠમું મહાદેવભાઈ દેસાઈએ ગાંધીજીની દાંડી કૂચને મહાભિનિષ્ક્રમણ સાથે સરખાવી છે, એ વિધાન ખરું છે। નવમું ડોમિનિયમ સ્ટેટસ એટલે જવાબદાર રાજતંત્ર, એ વિધાન ખોટું છે। પ્રશ્ન 3, નીચેના પ્રશ્નોના 1-2 શબ્દમાં ઉત્તર લખો। તેમાં આપણે પહેલો પ્રશ્ન જોઈએ કે ઈસવીસન 1920થી 1947ના સમયગાળાને કયા આંદોલનનો યુગ ગણવામાં આવે છે, તેમાં આવશે ગાંધી યુગને। બીજું સાયમન કમિશનનો વિરોધ કરતા લાઠીચાર્જથી કોનું અવસાન થયું હતું, તેમાં આવશે લાલા લજપતરાયનું। ત્રીજું ડોમિનિયમ સ્ટેટસ એટલે શું, તેમાં આવશે સાંસ્થાનિક સ્વરાજ્ય। ચોથું 12 એપ્રિલથી 6 એપ્રિલ 1930 દરમિયાન ગાંધીજીએ કઈ યાત્રા કરી, તેમાં આવશે દાંડી યાત્રા, દાંડીકૂચ। ત્યારબાદ પાંચમું છે ગાંધીજીએ દાંડી ગામના દરિયા કિનારે જઈ કયા કાયદાના ભંગ કરવાનું નક્કી કર્યું, તેમાં આવશે મીઠાના। ત્યારબાદ છઠ્ઠું જોઈએ કે આઝાદી માટે આ મારી અંતિમ લડત છે, એમ કોણે કહ્યું હતું, તેમાં આવશે ગાંધીજીએ। સાતમો પ્રશ્ન કયા દેશ નેતાએ જન્મ ઓડિશા રાજ્યના કટક શહેરમાં થયો હતો, તેમાં આવશે સુભાષચંદ્ર બોઝનો। આઠમું સુભાષચંદ્ર બોઝ સૌ પ્રથમ કયા પક્ષમાં જોડાયા, તેમાં આવશે રાષ્ટ્રીય સ્વરાજ પક્ષમાં। નવમો પ્રશ્ન સુભાષચંદ્ર બોઝે કયા નવા પક્ષની સ્થાપના કરી, તેમાં આવશે ફોરવર્ડ બ્લોકની। તેમાં દસમું જોઈએ કે જાપાનના ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્ટ લીગ નામની મધ્યસ્થ સંસ્થાની સ્થાપના કોણે કરી, તેમાં જવાબ આવશે રાસ બિહારી બોઝે। ત્યારબાદ અગિયારમું છે સુભાષચંદ્ર બોઝને કયું ગુલામનું નામ આપવામાં આવ્યું હતું, જવાબ આવશે નેતાજી। બારમું જય હિન્દનું સૂત્ર કોણે આપ્યું હતું, સુભાષચંદ્ર બોઝે। તેરમું બ્રિટિશ શાસનના અંતિમ વાઇસરોય કોણ હતા, માઉન્ટ બેટન। ચૌદમું સ્વતંત્ર ભારતના પ્રથમ હિન્દી ગવર્નર જનરલ તરીકે કોણે નિયુક્ત થયું હતું, તેમાં આવશે ચક્રવર્તી સિંહ રાજગોપાલાચારી। 15 હિન્દના વિભાજન સમયે
भारत में क्या अंग्रेज गवर्नर जनरल था? माउंटबेटन। 16 भारत 562 जेटला देशी रजवाड़ाओं ने भारत संघ में जोड़वानो भगत प्रश्न कोणे उकेल्यो? तेमां आवशे सरदार वल्लभभाई पटेले। त्यारबाद आपणे जोईए प्रश्न नंबर 4 के नीचेना दरेक विधानની खाली जग्या માટે આપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી ખાલી જગ્યા પૂરો। તેમાં પહેલું છે સાયમન કમિશનના કુલ 7 સભ્યો હતા। બીજો અંગ્રેજ પોલીસના લાઠીચાર્જને કારણે લાલા લજપતરાયનું અવસાન થયું। ત્રીજો ભારતમાં દર વર્ષે 26 જાન્યુઆરીના દિવસે પ્રજાસત્તાક દિન તરીકેની ઉજવવામાં આવે છે। 4 ગાંધીજીએ 12 માર્ચ 1930ના રોજ મીઠાનો સત્યાગ્રહ કર્યો। 5મો શ્રી મહાદેવભાઈ દેસાઈએ દાંડીકૂચની તુલના ગૌતમ બુદ્ધના મહાભિનિષ્ક્રમણ સાથે કરી હતી। અને 6 દાંડીકૂચની ચળવળ એ ભારતની રાષ્ટ્રીય ચળવળના ઇતિહાસની એક મહત્વની ચળવળ હતી। 7મે ખાલી જગ્યા જોઈએ સુભાષચંદ્ર બોઝે કોંગ્રેસ છોડીને ફોરવર્ડ બ્લોક નામના નવા રાજકીય પક્ષની સ્થાપના કરી। 8મું જવાહરલાલ નહેરુ અને સુભાષચંદ્ર બોઝ જેવા યુવા નેતાઓ પૂર્ણ સ્વરાજ્યના હિમાયતી હતા। 9મું સવિનય કાનૂનભંગના આંદોલનના ભાગરૂપે ગાંધીજીએ મીઠાના કાયદાનો ભંગ કરવાનું નક્કી કર્યું। 10મું વિધાન ખાલી જગ્યા જોઈએ કે વાઇસરોય માઉન્ટબેટનની યોજના અનુસાર બ્રિટિશ પાર્લામેન્ટે હિન્દ સ્વતંત્ર ધારો પસાર કર્યો। 11 ચક્રવર્તી શ્રી રાજગોપાલચારી સ્વતંત્ર ભારતના પ્રથમ હિન્દી ગવર્નર જનરલ તરીકે નિયુક્ત થયા હતા। ત્યારબાદ જોઈએ આપણે પ્રશ્ન 5મો કે નીચેના પ્રશ્નો માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી ઉત્તર લખો। તેમાં પહેલું છે ડોમેનિયમ સ્ટેટસ એટલે શું? તેમાં આવશે સંસ્થાનિક સ્વરાજ્ય। બીજું સાયમન કમિશનનો વિરોધ કરતા લાઠીચાર્જથી કોનું મૃત્યુ થયું હતું? જવાબ આવશે લાલા લજપતરાયનું। ત્રીજું મોન્ટફોર્ટ સુધારામાં નવા સુધારાની જરૂરિયાત માટે કેટલા વર્ષે કમિશન નિમવામાં તેવી જોગવાઈ કરી હતી? તેમાં આવશે 10 વર્ષ। ત્યારબાદ ચોથું છે દાંડીકૂચ ક્યારે કરવામાં આવી? 12 માર્ચ 1930। 5મું છે કે કાગડા કૂતરાના મોતે મરીશ પરંતુ સ્વરાજ્ય મળે નહીં ત્યાં સુધી આશ્રમમાં પાછો નહીં ફરું, આ પ્રતિજ્ઞા કોણે લીધી હતી? ગાંધીજીએ। 6 હું બ્રિટિશ સ્વરાજ્યરૂપી ઇમારતના પાયામાં લૂણો લગાડું છું, આ વિધાન ગાંધીજીએ ક્યાં સ્થળે ઉચ્ચાર્યું હતું? દાંડીના દરિયા કિનારે। ત્યારબાદ 7મું જોઈએ કે કઈ વ્યક્તિ દાંડીકૂચને મહાભિનિષ્ક્રમણ સાથે સરખાવે છે? મહાદેવભાઈ દેસાઈ। 8મું નેતાજીનું ગુલામનું નામ કોને મળ્યું હતું? સુભાષચંદ્ર બોઝને। 9મું છે હિન્દુસ્તાનના વિભાજન સમયે ભારતમાં ક્યાં અંગ્રેજ ગવર્નર જનરલ હતા? તેમાં આવશે માઉન્ટ બેટન। 10 આપણે દર વર્ષે ક્યાં દિવસને પ્રજાસત્તાક દિવસ તરીકે ઉજવીએ છીએ? 26મી જાન્યુઆરીના દિવસને। 11 ગાંધીજીએ કઈ ગોળમેજી પરિષદમાં હાજરી આપી હતી? જવાબ આવશે બીજી। 12 સુભાષચંદ્ર બોઝે કયું સૂત્ર આપ્યું હતું? જય હિન્દ। 13 આઝાદી માટે મારી આ અંતિમ લડત છે એમ કોણે કહ્યું હતું? ગાંધીજીએ। 14 ચલો દિલ્હીનું સૂત્ર કોણે આપ્યું હતું? સુભાષચંદ્ર બોઝે। 15 બાજુમાં આપેલા ભારતના વિવિધ નકશામાં નિર્દેશિત સ્થળ ક્યાં ઐતિહાસિક બનાવની યાદ કરાવે છે? મીઠાના કાયદાનો ભંગ। ત્યારબાદ આપણે વિભાગ બીમાં જોઈએ, નીચેના પ્રશ્નોના માગે મુજબ ઉત્તર લખો। પ્રત્યેકના 2 ગુણ છે, એમાં પહેલું દાંડીકૂચ ક્યાંથી ક્યાં યોજવામાં આવી હતી, શા માટે? તેમાં જોઈએ કે દાંડીકૂચ અમદાવાદના સાબરમતી હરિજન આશ્રમથી નવસારી જિલ્લામાં આવેલા દાંડી બંદર સુધી યોજવામાં આવી હતી। સવિનય કાનૂન ભંગના આંદોલનના ભાગરૂપે મીઠાના કાયદાનો ભંગ કરવા દાંડીકૂચ યોજવામાં આવેલી। બીજું આઝાદ હિન્દ ફૌજના સૂત્રો લખો, તેમાં આપણે જોઈએ કે ચલો દિલ્હી તુમ મુઝે ખૂન દો મેં તુમ્હે આઝાદી દુંગા અને જય હિન્દ એ આઝાદ હિન્દ ફૌજના સૂત્ર હતા। ત્યારબાદ જોઈએ પ્રશ્ન 3 કે ઈસવીસન 1927માં સાયમન કમિશનની રચના શા માટે કરવામાં આવી? તેમાં આપણે જોઈએ કે ઈસવીસન 1919ના મોન્ટફોર્ડ મોન્ટેગ્યુ ચેમ્સફોર્ડના કાયદામાં કરેલ જોગવાઈ મુજબ આ કાયદાનો કઈ રીતે અમલ થયો છે અને હવે તેમાં કોઈ સુધારાની આવશ્યકતા છે કે કેમ તેનો અભ્યાસ કરવા માટે દર વર્ષે એક કમિશનની નિમણૂક કરાવી। પરંતુ ઈસવીસન 1927માં અર્થાત 2 વર્ષ પહેલાં સાયમન કમિશનની નિમણૂક કરવામાં આવી।
चौथो प्रश्न है कि भारतना लोकोए साइमन कमीशनों शा माटे विरोध कर्यो हतो। आपणे जोईए कि साइमन कमीशनना सभ्य मुंबई बंदरे उतरिया ने दिवसे समग्र देश में हड़तालो अने सभा सरघसों द्वारा तेनो प्रचंड विरोध करवामां आव्यो। भारत में साइमन कमीशनना सभ्य ज्यां ज्यां गया त्यां त्यां देखावो करीने साइमन पाछो जा ना सूत्रवाळा काळा वावटा फरकाव्या। देखावकारोए ए विखरवा लाहौरमां लाला लजपतराय पर घणी जग्याए अंग्रेज सरकारे लाठी चार्ज, टीयर गैस, गोळीबार करी दमन आचर्यो। लाहौरमां लाला लजपतराय पर सखत लाठीचार्ज थयो अने लाठीचार्जनी ईजाओने कारणे पाछळथी तेमनुं अवसान थयुं। હવે આપણે પાંચમો પ્રશ્ન જોઈએ કે નીચેના પારિભાષિક શબ્દોની સમજૂતી આપો। તેમાં પહેલું છે નહેરુ અહેવાલ, તેમાં સાઇમન કમિશનનો બહિષ્કાર થતાં હિન્દી વજીર બર્કન હેડે જણાવ્યું કે હિન્દના નેતાઓ બધા પક્ષોને અનુકૂળ બંધારણ ઘડી આપે તો બ્રિટિશ સરકાર તેનો વિચાર કરશે। આ આહવાનને પડકાર સમજી હિન્દી રાષ્ટ્રીય મહાસભાને મોતીલાલ નહેરુના પ્રમુખપદે નહેરુ કમિટીની રચના કરી। બીજું પૂર્ણ સ્વરાજ, તેમાં જોઈએ કે 31 ડિસેમ્બર 1929 મધ્યરાત્રિએ લાહોરમાં રાવી નદીના કિનારે યોજાયેલ કોંગ્રેસ અધિવેશનને પૂર્ણ સ્વરાજ્યનો ઠરાવ પસાર કર્યો। પ્રતિ વર્ષે દેશમાં 26 જાન્યુઆરીના દિવસને પ્રજાસત્તાક દિન તરીકે માનવાનું નક્કી કર્યું। ત્યારબાદ જોઈએ ત્રીજું દાંડીકૂચ, તેમાં આપણે જોઈએ કે સવિનય કાનૂનભંગના આંદોલનના એક ભાગરૂપે મીઠાના કાયદાનો ભંગ કરવા ગાંધીજીએ 12 માર્ચ 1930ના રોજ અમદાવાદના સાબરમતી હરિજન આશ્રમમાં ગાંધી આશ્રમથી નવસારી જિલ્લાના દાંડી બંદરના કિનારા સુધી પદયાત્રા કરી, જે દાંડીકૂચના નામે પ્રસિદ્ધ બની। ત્યારબાદ જોઈએ કે સવિનય કાનૂનભંગ, સવિનય કાનૂનભંગ એટલે સરકારના અન્યાયી કાયદાનો શાંત, અહિંસક અને વિનય સાથે છડેચોક ભંગ કરવો। પાંચમું હિન્દ છોડો, તેમાં જોઈએ કે ક્રિપ્સ દરખાસ્ત દ્વારા સાબિત થયું છે કે બ્રિટિશ સરકાર ભારત છોડવા માગતા નથી, તેમજ તે ભારતને સ્વરાજ્ય આપવાનો ઈરાદો ધરાવતા નથી, તે હિન્દી પ્રજાને છેતરી રહી છે એવું લાગતા ભારતની પ્રજામાં ભારે હતાશા અને અસંતોષ વ્યાપ્યા। ગાંધીજીએ પ્રજાની નિરાશા દૂર કરી તેમને આખરી લડત લડવા તૈયાર કર્યા અને હિન્દ છોડો આદેશ અપાયો। ત્યારબાદ છઠ્ઠું જોઈએ ફોરવર્ડ બ્લોક, તેમાં આપણે જોઈએ કે સુભાષચંદ્ર બોઝના વિચારો અને ગાંધીજીના વિચારો સાથે ખાસ મેળ બેસતો ન હતો। ગાંધીજી સાથે મતભેદ થતાં સુભાષચંદ્ર બોઝે કોંગ્રેસ છોડી દીધી અને ફોરવર્ડ બ્લોક નામના નવા પક્ષની સ્થાપના કરી। ત્યારબાદ વિભાગ ડી, તેમાં છે કે નીચેના પ્રશ્નોના સવિસ્તર ઉત્તર લખો। એમાં પહેલું છે ટૂંકનો લખો પૂર્ણ સ્વરાજ્યની માગણી, તેમાં જોઈએ કે બ્રિટિશ સરકારે નહેરુ કમિટીના અહેવાલની ભલામણોનો અસ્વીકાર કર્યો અને આ સમયે હિન્દી રાષ્ટ્રીય મહાસભામાં જવાહરલાલ નહેરુ અને સુભાષચંદ્ર બોઝ જેવા યુવા નેતાઓ સક્રિય હતા। આ નેતાઓ પૂર્ણ સ્વરાજ્યના હિમાયતી હતા, સંસ્થાનિક સ્વરાજ્યથી તેમજ સંતોષ ન હતો। 31 ડિસેમ્બર 1929ના રોજ લાહોરમાં રાવી નદીના કિનારે જવાહરલાલ નહેરુના પ્રમુખપદે ભરાયેલા હિન્દી રાષ્ટ્રીય મહાસભાના અધિવેશનમાં પૂર્ણ સ્વરાજ્યની માગણીનો ઐતિહાસિક ઠરાવ પસાર કર્યો। આ પછી 26 જાન્યુઆરી 1930ના રોજ સ્વતંત્રતાની પ્રતિજ્ઞા લઈ પ્રથમવાર સ્વતંત્રતા દિન ઉજવવામાં આવ્યો। પૂર્ણ સ્વરાજ્ય મેળવવા માટેની ઘટનાને યાદ રાખવા માટે સ્વતંત્ર ભારતના બંધારણને 26 જાન્યુઆરી 1950ના દિવસે અમલમાં મૂકવામાં આવ્યું। આપણે દર વર્ષે 26 જાન્યુઆરીના દિવસને પ્રજાસત્તાક તરીકે ઉજવીએ છીએ। ત્યારબાદ આપણે બીજું જોઈએ કે ટૂંકનોંધ લખો દાંડીકૂચ, તેમાં આપણે જોઈએ કે સવિનય કાનૂન ભંગની ચળવળના ભાગરૂપે ગાંધીજીએ દાંડી ગામના દરિયા કિનારે જઈ મીઠાના કાયદાનો ભંગ કરવાનું નક્કી કર્યું। 11 માર્ચની સાંજે ગાંધીજીએ અમદાવાદના સાબરમતી હરિજન આશ્રમમાં હજારો લોકોની સભાને સત્યાગ્રહનો સંદેશો આપ્યો। ધરપકડ થાય તો પણ લોકોની મક્કમતાપૂર્વક અહિંસક રીતે અંગ્રેજ સરકાર સામે લડત આગળ વધારવાનો તેમણે અનુરોધ કર્યો। તેમણે અમદાવાદના સાબરમતી હરિજન આશ્રમમાંથી 12 માર્ચ 1930ના રોજ પોતાના 78 સત્યાગ્રહી સાથે નવસારી જિલ્લાના દાંડી બંદરના દરિયા કિનારા સુધી 370 કિલોમીટરની પદયાત્રા યોજી। તેમની ઐતિહાસિક યાત્રા દાંડીકૂચના નામે પ્રસિદ્ધ છે।
29 માર્ચ 1930 રોજ દાંડીયાત્રામાં ગાંધીજીએ પ્રતિજ્ઞા કરી કે હું કાગડા અને કૂતરાના મોતે મરીશ, પરંતુ સ્વરાજ્ય મળે નહીં ત્યાં સુધી આશ્રમમાં પાછો નહીં ફરવું. દાંડીયાત્રાના માર્ગમાં ગામે ગામ સત્યાગ્રહીઓનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. દરેક ગામમાં ગાંધીજી સભા યોજીને લોકોને જાગૃત કરવા માટે મીઠાના અન્યાયી કાયદા વિશે, સવિનય કાનૂનભંગ અને સત્યાગ્રહ વિશે સમજાવતા ગાંધીજી અને તેમના સાથીએ 24 દિવસની પદયાત્રા બાદ 5 એપ્રિલ 1930 દિવસે દાંડી પહોંચ્યા અને 6 એપ્રિલ 1930 રોજ સૂર્યોદય સમયે ગાંધીજીએ દાંડીના દરિયા કિનારે અગરિયામાંથી મીઠું લઈ મીઠાના કાયદાનો ભંગ કર્યો અને ધરપકડ વહોરી લીધી. ગાંધીજીએ ગગનભેદી અવાજે જણાવ્યું કે મેને નમક કા કાનૂન તો તોડી દીયા. તેમણે ત્યાં ઉપસ્થિત જનતાને સંબોધતા કહ્યું કે હું બ્રિટિશ સામ્રાજ્યરૂપી ઇમારતના પાયામાં આ પ્રસંગથી લૂણો લગાડું છું. દાંડીકૂચે ભારતના લોકોમાં અપૂર્વ જાગૃતિ, અપાર શ્રદ્ધા, ચેતના અંગે એકતા જગાવવાનું અદ્ભુત કાર્ય કર્યું. સમગ્ર દેશમાં મીઠાના કાયદામાં ભંગ કરવાનો સત્યાગ્રહ થયો. શ્રી મહાદેવભાઈ દેસાઈએ દાંડીકૂચને ગૌતમ બુદ્ધના મહાભિનિષ્ક્રમણ સાથે સરખાવી છે. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન જોઈએ, ટૂંક નોંધ લખો. સુભાષચંદ્ર બોઝનો જન્મ 1897ના રોજ ઓડિશાના કટક શહેરમાં થયો હતો. કલકત્તાની પ્રેસિડેન્સી કોલેજમાં અભ્યાસ પૂરો કરી તેઓ વધુ અભ્યાસ માટે ઇંગ્લેન્ડ ગયા. તેમણે લંડનમાં ICSની પદવી મેળવી અને પ્રેસિડેન્સી કોલેજના ઘમંડી અંગ્રેજ અધ્યાપકોને હિન્દી પ્રત્યેના અપમાનજનક વર્તનને તેમનામાં ક્રાંતિના બી રૂપ્યા. ઈસવીસન 1923 તે રાષ્ટ્રીય સ્વરાજ્ય પક્ષમાં જોડાયા. ટૂંક સમયમાં જ તે યુવાનોના અતિપ્રિય નેતા બની ગયા. દેશની સવિનય કાનૂનભંગની ચળવળમાં ભાગ લઈને તે જેલમાં ગયા અને ઈસવીસન 1938 41 વર્ષની વયે સુભાષચંદ્ર બોઝ હરિપુરા એટલે કે સુરત કોંગ્રેસ અધિવેશનના પ્રમુખ બન્યા. ગાંધીજી સાથે મતભેદ થતાં તેમણે કોંગ્રેસ છોડી અને મે 1939 ફોરવર્ડ બ્લોક નામના નવા રાજકીય પક્ષની સ્થાપના કરી. ત્યાર પછી તેમણે બ્રિટિશરો વિરુદ્ધ લોકમત જાગૃત કરવા દેશના વિવિધ ભાગોમાં પ્રવાસ કરી અને સભાઓ યોજી. અંતે બ્રિટિશ સરકારે હિન્દ સંરક્ષણ ધારાનો ઉપયોગ કરી સુભાષચંદ્રને જેલમાં પૂર્યા. કારાવાસ દરમિયાન તેમની તબિયત બગડતા તેમણે પોતાના નિવાસસ્થાનમાં જ નજરકેદ કર્યા. તેમને નેતાજીનું ગુલામનું નામ મળ્યું. સુભાષચંદ્ર બોઝે ચલો દિલ્હી અને જય હિન્દના સૂત્રો આપ્યા. સ્વરાજ્ય પ્રાપ્તિનું સુભાષચંદ્ર બોઝનું સ્વપ્ન પૂરું ન થયું. 18 ઓગસ્ટ 1945 રોજ સુભાષચંદ્ર બોઝનું વિમાની અકસ્માતમાં અવસાન થયું. તેમના માનવામાં આવે છે કે સુભાષચંદ્રનું બલિદાન એળે ન ગયું. ટૂંક સમયમાં ભારતને આઝાદી મળી અને ઈસવીસન 1941 મૃત્યુ પ્રવર્ત વિદેશોમાં જ રહીને સુભાષચંદ્ર બોઝે ભારતની સ્વતંત્રતાની લડતમાં અનન્ય ફાળો આપ્યો છે. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.